જય જય ગુરુવી ગુજરાત મિત્રો સ્વાગત છે તમારું સિમ્પલ જ્ઞાન યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે કે તમારું ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયેલ છે તૂટી ગયેલ છે અથવા તો કોઈપણ રીતે તમારું ચૂંટણી કાર્ડ તમારી પાસે હાલમાં છે નહીં તો મિત્રો તમે ઓનલાઈન કઈ રીતે ચૂંટણી કાર્ડ તમારા ઘર બેઠા મંગાવી શકો છો તે માટે આ વિડીયો બનાવવામાં આવેલો છે તો મિત્રો આ વિડીયોને અંત તક અંત સુધી જોતાં જ તમે સમજી જશો કે કઈ રીતે તમારે તમારું ચૂંટણી કાર્ડ મગાવવાનું રહેશે તો મિત્રો ચાલો વિડીયોને શરૂ કરીએ તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ પર પહેલીવાર વિઝિટ કરો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથ મેં પાંચે આપેલો બેલ નોટિફિકેશન આઇકન પ્રેસ કરી લેજો કારણ કે અમારા હરેક વિડીયોની નોટિફિકેશન આપના સુધી પહોંચતી રહે તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ સૌપ્રથમ પ્રથમ તમારે પ્લે સ્ટોરમાં એક એપ્લિકેશન સર્ચ કરવાની રહેશે એપ્લિકેશનનું નામ છે વોટર હેલ્પલાઇન જેવું તમે સર્ચ કરશો તો આવું કંઈક તમને સિમ્બોલ સાથે વોટર હેલ્પલાઇન એપ્લિકેશન દેખાશે જેને તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે મારી પાસે ઓલરેડી ડાઉનલોડ કરેલ છે તો સીધી એપ્લિકેશન જ જઈશું એપ્લિકેશનનો ઇન્ટરફેસ તમને કંઈક આવું કંઈક દેખાશે જેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે જેવી એપ્લિકેશન ઓપન થશે કે તમારી સામે લોગ કરવા માટે કહેવામાં આવશે તો લોગિન કરવા માટે તમારે આ એપ્લિકેશનમાં એક એકાઉન્ટ બનાવવાની જરૂર રહેશે જો તમે પહેલેથી જ એકાઉન્ટ બનાવેલો હોય તો અહીંયા તમે લોગ કરી શકો છો તો મારું એકાઉન્ટ અહીં પહેલેથી જ બનાવેલ છે તો હું મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખીને અહીં લોગિન કરી લઈશ જેવું તમે લોગ કરશો તો તમારી સામે આવું ઇન્ટરફેસ જોવા મળશે તેમાં તમારે ફોર્મ પર ક્લિક કરી દેવાનું રહેશે ફોર્મ પર તમે ક્લિક કરશો તો તમારી સામે આવું ઓપોપ મેન્યુ ખોલી જશે તેમાં તમારે ઇસ્યુ ઓફ રિપ્લેસમેન્ટ ઇલેક્શન ફોટોઝ એની કે ઈ કાર્ડ નંબર પર ક્લિક કરી દેવાનું રહેશે જેવું તમે ક્લિક કરશો તો તમારી સામે પોપ ઓપ વિન્ડોમાં પૂછવામાં આવશે કે સાથે તમે તમારું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો તો કન્ટિન્યુ બટન પર ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ તમારી સામે આવું એક વિન્ડોઝ ખુલશે તો સૌપ્રથમ પહેલા ઓપ્શનમાં તમારે તમારો રાજ્ય પસંદ કરી લેવાનું રહેશે ત્યારબાદ બીજા ઓપ્શનમાં તમારે તમારો જે જિલ્લે હોય તે પસંદ કરી લેવાનું રહેશે ત્યારબાદ તમે જે તાલુકામાંથી બિલોંગ કરો છો તે તાલુકો સિલેક્ટ કરી અને નેક્સ્ટ બટન પર ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ તમારી સામે આવું કંઈક ઓપ વિન્ડોઝ ખુલી જશે અહીંયા તમારે તમારું પહેલાં ખાનામાં તમારું નામ અંગ્રેજીમાં લખી દેવાનું રહેશે જે પ્રમાણે જૂના ચૂંટણી કાર્ડમાં હતું તે જ પ્રમાણે લખી દેવાનું રહેશે જેવું તમે અંગ્રેજીમાં નામ લખશો ત્યારબાદ નીચે ના ખાનામાં અડ અડકશો તેઓ ગુજરાતીમાં એટલે કે આપણી જે ઓરિજિનલ ગુજરાતની લેંગ્વેજ છે તેમાં તમારું નામ આવી જશે ત્યારબાદ તમારે તમારી સરનેમ લખી દેવાની રહેશે તો સરનેમ લખાઈ ગયા બાદ નીચે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા મારી સરનેમ ખોટી આવે છે તો અહીંયા તમે સુધારો પણ કરી શકો છો સુધારો કરવા માટે મિત્રો તમારે ગૂગલ ઇન્ડિક કીબોર્ડનો ઉપયોગ કરી અને અહીં તમે તમારી રીતે પણ લખી શકો છો ત્યારબાદ તમારે તમારી જન્મ તારીખ આમાંથી સિલેક્ટ કરવાની રહેશે તો સૌપ્રથમ આપણે મહિનો સિલેક્ટ કરી લઈશું મહિનો સિલેક્ટ થયા બાદ તમારે તમારી જે જન્મ તારીખ સિલેક્ટ કરવાની ત્યારબાદ અહીંયા તમને બે હજાર એક પર ક્લિક કરીશું એટલે વર્ષ સિલેક્ટ કરવાનું કહેવામાં આવશે તો અહીંયા તમારે તમારું જન્મનું વર્ષ સિલેક્ટ કરી અને ઓકે બટન પર ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ નીચેના ખાનામાં તમારે તમારો ઈમેલ આપી દેવાનો રહેશે અને મોબાઈલ નંબર નીચે આપવાનો રહેશે તો મોબાઈલ નંબર અપાઈ ગયા બાદ નીચે તમારે તમારો ઈપિક નંબર જો હોય તો લખી દેવાનો રહેશે તો મારી પાસે છે તો હું અહીં લખી દઉં છું ઈપિક નંબર લખાઈ ગયા બાદ તમારે તમારી જાતિ બતાવવાની રહેશે તમે સ્ત્રી છો યા પુરુષ છો અથવા તો અધર જ્ઞાતિ કાસ્ટમાં છો તો અહીંયા મેલ છે તો આપણે મેલ રાખી અને આ એગ્રી બટન ક્લિક કરી અને નેક્સ્ટ બટન પર ક્લિક કરી દેવાનું રહેશે જેવું તમે નેક્સ્ટ બટન પર ક્લિક કરશો તો તમારી સામે આવું કંઈક વિન્ડોઝ ખુલી જશે તેમાં તમારે ચેક કરી લેવાનું છે ગુજરાત રાજ્ય અને ભાવનગર જિલ્લો બરાબર હોય તો નીચે તમારે તમારો હાઉસ નંબર એની કે ઘર નંબર લખી દેવાનો રહેશે ઘર નંબર લખાયા બાદ તમારી જે મેઇન વિસ્તાર એની કે એરિયા છે તેનું નામ તમારે અહીંયા લખવાનું રહેશે એરિયો લખાઈ ગયા આવવાનું રહેશે અહીંયા તમારે તમારા વિલેજનું નામ લખી દેવાનું રહેશે વિલેજનું નામ લખાઈ ગયા બાદ નીચે તમે ક્લિક કરશો તો ઓટોમેટિક ગુજરાતીમાં તમારું ગામનું નામ જોવા મળશે ત્યારબાદ તમારે તમારા નજીકમાં જે પોલીસ સ્ટેશન હોય તેનું નામ લખી દેવાનું રહેશે પોલીસ સ્ટેશનનું નામ લખાઈ ગયા બાદ તમારે નીચે ક્લિક કરવાનું રહેશે જેથી ગુજરાતીમાં આવી જાય જો ગુજરાતીમાં કોઈ મિસ્ટેક હોય તો અહીંથી તમારે ફરીથી સુધારીને તમે લખી શકો છો પોલીસ સ્ટેશનનું નામ લખાઈ ગયા બાદ તમારે તમારો નજદીકી પિનકોડ નંબર એની કે તમારા ગામનો જે પિનકોડ નંબર છે તે અહીં પર લખી દેવાનો રહેશે જે હું લખી રહ્યો છું ત્યારબાદ તમારે સારી માહિતી ભરી અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે તો ત્રીજા નંબરના ફોર્મેટમાં તમારા ફેમિલી ડિટેલ તમારી પાસે માગવામાં આવશે એટલે અહીંયા તમારે તમારા પપ્પાનું નામ અહીંયા લખી દેવાનું રહેશે પપ્પાનું નામ લખાઈ ગયા બાદ નીચે ક્લિક કરશો તો ગુજરાતીમાં આવી જશે ત્યારબાદ તમારા પપ્પાની એટલે કે તમારી જે સરનેમ છે તે અહીંયા લખી દેવાની રહેશે જેવી તમે સરનેમ લખશો તો જો મિસ્ટેક હોય તો તમારે અહીંથી સુધારી લેવાની રહેશે જેથી પાછળ જે આ ચૂંટણી કાર્ડ આવે છે તેમાં કોઈ ભૂલ ન રહી જાય તો અહીંયા આપણે ફેમિલી ડિટેલ ભરાઈ ગયા બાદ નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું અહીંયા તમારું ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયેલું છે અથવા તો ફાટી ગયેલું છે જે કારણેથી તમે નવું ચૂંટણી કાર્ડ લેવા માંગો છો તેનું કારણ અહીંયા લખવાનું રહેશે તો અહીંયા હું કારણ લખી દઉં અહીંયા તમને પૂછવામાં આવશે કે શું તમે સીએસસી સેન્ટરે ખુદ જઈ અને તમારું ચૂંટણી કાર્ડ લઈ આવશો બીજા ઓપ્શનમાં કે તમે પોસ્ટ દ્વારા તમારું ચૂંટણી કાર્ડ મંગાવવા માગો છો અને ત્રીજું ઓપ્શનમાં છે કે તમે તમારા ગામના બીએલઓ પાસેથી ચૂંટણી કાર્ડ મેળવવા માંગો છો તો તમે ત્રણમાંથી જે યોગ્ય લાગે તે બટન પર ક્લિક કરવાનું રહેશે અહીંયા હું બીએલઓ પાસેથી મંગાવવા માંગુ છું તો તેના પર ક્લિક કરી અને નેક્સ્ટ બટન પર ક્લિક કરીશ તો અહીંયા તમે ડિક્લેરેશન ફોર્મ ભર્યું છે તેની તમારે પુષ્ટિ કરવાની રહેશે તો અહીંયા ચેક બટન પર ક્લિક કરી અને નીચે પ્લેસના સ્થળમાં તમારે તમારા જે જિલ્લો હોય તેનું નામ લખી દેવાનું રહેશે તો ભાવનગર છે તો ભાવનગર જિલ્લો લખી અને હું દંડ પર ક્લિક કરીશ જેવું તમે દંડ પર ક્લિક કરશો કે તમારી સામે તમને જે માહિતી ભરેલ છે તે આખી બધી તમામ માહિતી અહીંયા તમને જોવા મળશે જેવું તમે કન્ફર્મ હોય બટન પર ક્લિક કરીશું તો તમારી પાસે આવો એક થેન્ક યુ ફોર રજીસ્ટ્રેશનનો મેસેજ આવી જશે જેના પર તમારે યોર રેફર નંબર છે તે તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અથવા તો તમે તેને લખી અને રાખી શકો છો ત્યારબાદ આ જે કન્ફર્મેશન નંબર છે તેના પર ઓકે ક્લિક પર ક્લિક કરી દેવાનું રહેશે રજિસ્ટ્રેશનની એક રિસિપ્ટ તમે જોઈ શકો છો તે તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે કારણ કે જો કોઈ સુધારો કરવામાં ન આવે તો તમે ગમે ત્યારે આ વિશે વાંધો ઉઠાવી શકો છો અહીંયા તમે રજીસ્ટ્રેશન સક્સેસફુલી રજીસ્ટ્રેશન કરી ચૂક્યા છો પડશે જેવા તમે અહીં હોમ પર આવો છો તો અહીંયા તમને ડાબી સાઈડમાં ત્રણ ડેટા જોવા મળશે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે જેવે તમે એના પર ક્લિક કરશો તો નીચે તમારે પેજને સ્ક્રોલ કરવાનું રહેશે અને અહીંયા તમને એપ્લિકેશન સ્ટેટસ નામના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું રહેશે અહીંયા તમે એપ્લિકેશન સ્ટેટસ પર ક્લિક કરીશો તો તમને આવું કંઈક ઇન્ટરફેસ જોવા મળશે તો તે રેફરલ નંબર તમારે અહીંયા પર એડ કરવાનો રહેશે તો મારો જે રેફરલ નંબર છે તે હું અહીંયા ટાઈપ કરું છું જેઓ તમારો રેફરલ નંબર ટાઈપ થઈ જાય કે તમારે અહીંયા આપેલ ટ્રેક સ્ટેટસ પર ક્લિક કરી દેવાનું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે એપ્લિકેશન પૂર્ણ કરી છે તેનું સ્ટેટસ આવું કાંઈક છે હજી અહીંયા સબમિટેડ જ કરેલું છે બી એલ ઓ પાસે આપણું ચૂંટણી આવેલ નથી તેમજ અહીંયા ફેલ વેરિફિકેશન પણ બતાવતું નથી કે એક્સેપ્ટેડ પણ બતાવતું નથી કારણ કે આપણે હજી હમણાં જ રજીસ્ટ્રેશન કર્યું છે એટલા માટે આવું બતાવે છે તો મિત્રો આજના વિડિયોમાં બસ આટલું તો દોસ્તો અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો અને હા જો ચેનલ પર પહેલી બાર વિઝિટ કરી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી સૌ મિત્રોને જય હિન્દ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત